been on my grind. હેલો, અમે કલ્તક ટીવી ચેનલમાંથી આવીએ છીએ. અમને સમાચાર મળ્યા છે કે તમારે ત્યાં વિસ્ફોટક પદાર્થ છે. સેને ભાઈ, અત્યારે શાક લેવા ગયો છે. ઓહો, જીવીમાં ઇન્ટરેસ્ટિંગ. હા તો ઇન્ટરેસ્ટિંગ છે તો આપણે પેલો ઇન્ટરવ્યુ લઈ લઈએ. ઓકે. હા આતા, અમારે લગ્ન વિશે એક અમુક પ્રશ્ન છે, એ બાબતે અમારે તમારો ઇન્ટરવ્યુ લેવો છે. લ્યો લ્યો, કાંઈ વાંધો નહીં. પૂરા 50 વર્ષનો અનુભવ છે. યસ આતા, વાઇફ, પત્ની, શ્રીમતી, અર્ધાંગિની, ઘરવાળી, આ બધામાં અંતર શું છે? એ આ બધું છે ને ભાઈ, મુસીબત એક નામ અને એના જેવું છે. કહેવાય છે દરેક કામ્યા પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે. હા, એટલે 1% પુરુષો જ સફળ છે, બાકીના 99% તો મારી જેવા છે. આતા, કહેવાય છે માણસ આખા ગામ સામે જીતી જાય છે પણ પોતાની પત્ની સામે જીતી નથી શકતો. અરે એનું કારણ શું? અરે બાપા, ન્યા જીતવા કરતા જીવવાનું વધારે મહત્વ હોય. જીવો જીવી હરે જીવે છે ને, એટલે એને ખબર છે કે કેટલે વિહે હો થાય હિંડા. એ વાત સાચી. તમને પત્ની માટે પ્રેરણા આપતું ગીત યાદ છે? હા, તેને મે પોતે જ બનાવ્યું છે. તો આતા એ ગીત જરા સંભળાવો. ભૂલો ભલે બીજું બધું, ઘરવાળી ને ભૂલતા નહીં, અગણિત જે નુકસાન એના એ હવી શરતા નહીં. વિસ્કૂલ કરે, હેરાન કરે ને રોજ પૂછે ક્યાં છો તમે, આવા મિસ કોલ ની હામે તમે કોઈ દી કોલ કરતા નહીં. ધન ખર્ચતા મળી જશે બધું, પણ આ મુસીબત મળશે નહીં. અગણિત છે નુકસાન એના એ હવી સરસો નહીં. ભૂલ ભલે બીજું. ખૂબ સરસ હતા, પણ એ તો કહો તમારી દ્રષ્ટિએ માં અને પત્ની માં શું ફરક છે? એ છે ગગી, એક માં છે ને દીકરાને 20 વર્ષ સુધી જેન્ટલ બનાવ્યા કરે, અને એની ઘરવાળી આવી જાય ને 20 સેકન્ડ માં મેન્ટલ કરી દે. આતા, હા, તમને પત્ની વિષય કોનું પ્રેરણાદાયી સુવાક્ય ગમે છે? સ્વામી સમદુખ્યાનંદે કીધું છે કે આખી લાઈફ ને સુધારવા માટે એક વાઈફ કાફી છે, પણ એક વાઈફ ને સુધારવા હાટું આખી લાઈફ પણ ઓછી પડે છે ભાઈ. આતા, પત્નીની મૂળ ખાસિયત શું હોય? એ પેલા પતિ ને ટોકી ટોકી ને બદલી નાખે. હા, જળ મૂળ થી પરિવર્તન કરાવી દે, અને પછી કે હવે તો તમે પેલા જેવા નથી રાખતા, હવે બદલાઈ ગયા છો. આ મૂળ ખાસિયત છે હંજી. સાંભળ્યું છે માણસ ગઈડો થાય ત્યારે મગજ ગુમાવે છે. આ વાત સાચી છે આતા? અમારે જીવીને તો એવો કઈ પ્રશ્ન જ નથી. એને થોડીક ઘણી આંખો ગુમાવી, થોડાક દાંત ગુમાવ્યા, પણ હજી સુધી મગજ નથી ગુમાવ્યો. હો કે લે, એની પાસે હોય તો ગુમાવે ને. હું કીધો લે, તમે આવો આવો, હું ક્યારનો તમને યાદ કરતો તો અને તમારા વખાણ કરતો તો, કે આ જગત માં જીવી નો જડે નહીં જોટો, જયારે જોઉં છું તારો ફોટો ત્યારે ચડી જાય છે ફોટો. જગત માં એક જીવી હાચી છે, બાકી આખો સંસાર ખોટો. હવે ખોટે ખોટો કરો માં ગોટો, નહીં તો મારે લેવો પડશે બંદૂક નો જોટો. અરે જીવી, એ ભાઈ એ ભાઈ, મેં કઈ કીધું? હે તમને, મેં કઈ કીધું? હવે એ વાડ્યો, મેં બધું આંબડું છે. ઈ તો હું આજ કાલ ના પરણે લાવની વાત કરતો તો. આપણી નહીં, આપણે તો ખોળિયા જુદા, અને જીવી ને જીવાનો જીવ એક જ છે. જીવી તારી ને મારી ભવ ભવની પ્રીત, જીવી તારી ને મારી ભવ ભવની પ્રીત, તું મારી ગરોળી હું તારી ભેત. આવો આંબો લાગે મીઠો અને મીઠો એનો ગોટલો, હું
અને તમે બાજરાનો રોટલો. વાજીવી વા. એ ભાઈ રિપોર્ટર, અત્યાર સુધી તો હું ખાલી છે ને મજાક કરતો હતો, પણ આજકાલના પરલેલાને બહુ સમજાવવાની જરૂર છે. શું સમજાવવાની જરૂર છે? પતિ અને પત્ની ને બે પેઢીની જવાબદારી હોય. પહેલી પેઢી મા બાપ, તેમને પ્રેમથી હસાવવા જોઈએ, અને બીજી પેઢી બાળકો, એમનું યોગ્ય ઘડતર કરવું જોઈએ. પણ અફસોસ તો ઈ વાતનો છે કે આજે ઘરે ઘરમાં મા બાપ મૂંઝાય છે અને છોકરાઓ મૂરઝાય છે. વાહ વાહ, આ નાનકડી વાતમાં તમે ઘણું બધું કહી દીધું. તાલિયા તાલિયા. પતિ અને પત્ની બંનેના હમઝળના સેતુને દુનિયાની કોઈ તાકાત તોડી ના શકે એવો મજબૂત હોવો જોઈએ, નહીં તો એનો ભોગ બાળકો બને છે. કેવી રીતે જોવું છે તો હાલો મારી હારે બતાવું તમને.